તો ગત વર્ષે બનાસકાંઠામાં ભયાનક પૂરે વેરેલી તબાહીના દ્રશ્યો હજુ સુધી જનમાનસમાંથી નથી વિસરાયા અને નહીં વિસરાય. ખારિયા ગામની તણાઈને મોતને ભેટેલી અને 17 અમૂલ્ય માનવ જિંદગીઓ, આજે તે વાત તે વર્ષ થઈ ગયું છે છતાં પૂર પીડિત પરિવારોને પૂરતી સહાય નથી ચૂકવાઈ, જોઈએ અહેવાલ. ચોમાસાના ઘટાટોપ વાદળો બંધાયું છે, એ સાથે જ બનાસકાંઠામાં આવેલા ભયાનક પૂરની યાદ તાજી કરાવી જાય છે. બનાસકાંઠાના ખારિયા ગામના મકાનોનો આ કાટમાળ, કાટમાળમાં ગોધડા સહિતની દટાઈ ગયેલી ચીજો અને ભીષણ પૂરમાં તૂટી ગયેલા આ ચેકડેમો અને સ્વજનો ગુમાવી દીધેલા આ ઉદાસ ચહેરાઓ આજે પણ એ પૂરની યાદ તાજી કરાવે છે. ગયા વર્ષે ચોમાસામાં બનાસકાંઠામાં આવેલા ભયંકર પૂરે વિનાશ સર્જ્યો હતો, જેમાં બનાસકાંઠાના ખારિયા ગામે સૌથી વધુ વિનાશ સર્જાયો હતો. અહીં એક જ પરિવારની હરતી ફરતી 17 જિંદગીઓ પૂરમાં જીવતે જીવ તણાઈ ગઈ હતી અને મૃત્યુ પામી હતી, જેમના સ્વજનોની આંખમાંથી આજે પણ આંસુ સુકાતા નથી. આજે એ વાતને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે હજુ પણ ભોગ બનેલા પરિવારજનો સહાયથી વંચિત છે. 100 લાખ રૂપિયા એક જ ફાવ્યા, બસ બીજું કોઈ સહાય તમારે નહીં આલી. આખો પરિવાર અમારો જતો રહ્યો, અમારો માલ જતો રહ્યો, અમારો કરવાકરો બધો જતો રહ્યો, તો પણ અમારે નથી કોઈ ફાવ્યું બીજું નહીં. 100 લાખ છે એક રૂપિયો નહીં. મકાન બનાવવાનું કીધું 100 અમાન દીદાળે કે તમને અમે મકાન બની આલી છે, તો અમારું મકાન હજી બનાવ્યા નહીં. અમે આલેપુરમાં બેઠા હોય અત્યારે આલે, મારી એક માલ અમે લાયા છે વેચા તો જીવન જીવ માથે, પણ તો એ નહીં દાડા મારે છે આલે. બનાસકાંઠામાં પૂરની સહાયમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો હાલ બુમરાળ ઉઠી છે. સરકાર દ્વારા જે રીતે બનાસકાંઠામાં 1500 કરોડ સહાયની જાહેરાત કરવામાં આવી હતી, તે સહાય ક્યાં વપરાઈ તે પણ એક મોટો પ્રશ્ન છે. શું તંત્ર દ્વારા આ સહાયમાં ભ્રષ્ટાચાર આચરાયો છે? શા માટે આ લોકોને હજુ સુધી મકાન કે બીજી કોઈ સહાય આપવામાં નથી આવી? જો આમાં યોગ્ય તપાસ થાય તો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે. પરેશ પટિયાર, VTV ન્યૂઝ, બનાસકાંઠા.